હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ યુ ટુ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો ધોરણ બાર કોમર્સ એમાં એકાઉન્ટ એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર છ આપણે જોઈએ છીએ ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ આગળ આપણે જોઈએ ત્યાં મહત્ત્વની સમજ અને હવે આપણે જોઈએ છીએ પાઘડીની હિસાબી અસરો ખૂબ મહત્ત્વનો ટોપિક છે આ જોઈએ આગળ પાઘડીની હિસાબી અસર ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે કોઈ ભાગીદાર નિવૃત્તિને જાય અથવા મૃત્યુ પામે તેના ભાગનો તેના નફાનો ભાગ જે નિવૃત્ત થઈને જાય છે એને જે નફો મળતો હતો એ ભાગ બાકીના ભાગીદારોને હવેથી મળવાની શરૂઆત થઈ જાય કારણ કે એ તો જતો રહ્યો નિવૃત્ત થનાર ભાગીદાર જતો રહ્યો તો એનો ભાગ હવે જે ચાલુ રહેતા ભાગીદારો છે એને મળશે જેના વળતર રૂપે નિવૃત્ત થતા કે મૃત્યુ પામતા ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે અને જે ભાગીદાર નિવૃત્ત થઈને જાય છે એને કોણ પાઘડી આપશે તો બાકીના જે નિવૃત્ત થનાર ભાગીદારો છે સોરી બાકીના જે ચાલુ રહેનાર ભાગીદારો છે એ આપશે જો આગળનું ચેપ્ટર જે હતું ને મિત્રો પ્રવેશ એમાં ઘટના એવી બનતી હતી કે નવો ભાગીદાર આવે છે એટલે ચાલુ રહેતા ભાગીદારો પોતાના નફાનો ત્યાગ કરતા એટલે એ પાઘડી જે લાવતો નવો ભાગીદાર એ ત્યાગના પ્રમાણમાં વહેંચી લેતા બરાબર હવે અહીંયા પોઝિશન એવી બનશે કે આ ત્રણ ભાગીદારો હોય ત્રણમાંથી નિવૃત્ત થઈને જાય છે તો એ નફાનો ભાગ હતો એ હવે ચાલુ રહેતા ભાગીદાર ભાગીદાર જાય છે ભાગીદારો તો ચાલુ રહેનાર ભાગીદારો એને મળતા લાભના પ્રમાણમાં પાઘડી આપશે બરાબર એટલે આમનો અહીંયા એવી બનશે લાભ લેનાર ખાતે ઉધાર ચાલુ રહેનાર ભાગીદાર અને ત્યાં કરનાર ભાગીદાર મૂડી ખાતે જમા જોઈએ આગળ પેઢીની પાગડીમાં નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીગદાર એટલા માટે પણ હકદાર છે કે જ્યારે તે ભાગીદાર હતો ત્યારે પાગડીની કમાણી પેઢીને થયેલ છે ઓકે જો શરૂઆત કરીએ સૌપ્રથમ છે જૂની પાગડી તો એ તો તમને ખ્યાલ છે જો જૂની પેઢીના ચોપડે પાગડી દર્શાવેલ હોય એટલે કે જૂની પાગડી જ્યારે આપે તો જૂની પાગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય સિમ્પલ આગળના ચેપ્ટર નંબર પાંચમાં આપણને ખબર છે એ જ રીતે આવે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેંચાય બરાબર તો અહીંયા બધા જ ભાગીદારો જે હોય એના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ઉધાર તે પાગડી ખાતે જમા પાગડીની માંડવાળ કરી જૂની પાઘડી માંડેવાળી તે કયા પ્રમાણમાં તો જૂની પાગડી જૂના પ્રમાણમાં વેચી દેવાની બસ સિમ્પલ આ તો જૂની પાગડી આગળ જઈએ નવી પાઘડી તરફ નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેના લાભના પ્રમાણમાં આપશે ખાસ ધ્યાન રાખજો કયા પ્રમાણમાં આપશે જે ભાગીદાર નિવૃત્ત થઈને જાય છે એ ભાગીદાર ચાલુ રહેનાર ભાગીદારો પોતાના લાભના પ્રમાણમાં પાઘડી આપશે તો સિમ્પલ વસ્તુ આપણો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા બરાબર તો અહીંયા જે ચાલુ રહેનાર ભાગીદારો છે ને મિત્રો એના ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને જે નિવૃત્ત થઈને જાય છે અથવા મૃત્યુ પામે છે તેના મૂડી ખાતે જમા વેરી સિમ્પલ ખરેખર તો એવું બને કે જે ભાગીદાર નિવૃત્ત થઈને જાય છે એની મૂડી વધે એટલે મૂડી ખાતે જમા અને આ લોકો ચાલુ રહીનાર ભાગીદારો એની મૂડી આપશે બરાબર તો એની મૂડી ઘટે એની મૂડી ઘટે એટલે ચાલુ રહીનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય પણ ટૂંકમાં તમને યાદ રહે એટલે શોર્ટ ટ્રીક આપું આ લોકો લાભ લેનાર હોય એટલે લાભ લેનાર ખાતે ઉધાર આ ત્યાગ કરનાર હોય એટલે ત્યાગ કરનાર ખાતે જમા કરી દેવાનું બસ સિમ્પલ ઓકે એટલે આ થઈ ગઈ તમારી પાઘડીની હિસાબી અસર આમ નોંધ કેવી રીતે અપાય છે નિવૃત્ત થઈને ભાગીદાર કે મૃત્યુ પામેલ ભાગીદારને તેના ભાગની પાગડી બાકીના ભાગીદારોએ લાભના પ્રમાણમાં આપી એટલે જેને જે લાભ મળશે તે પ્રમાણે આપશે પણ માનો કે એક ભાગીદારને લાભની ત્રણ ભાગીદાર છે એ એમાંથી એ નિવૃત્ત થઈને જાય છે એટલે એને તો પાગડી મળશે આ બી અને સી બી આપે પણ માનો કે લાભનું પ્રમાણ ગણતા હોય અને માનો કે બી નામનો ભાગીદાર ત્યાગ કરે છે સી નામનો ભાગીદાર એક જ લાભ મેળવે છે

તો જૂની પાગડી બેતાલીસ હજાર છે જૂની પાગડી જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં માંડીવાળી આગળ નિવૃત્તિ વખતે પાગડી કિંમત નક્કી થાય એટલે ભાગની આપણે ગણવાની કેટલી તો થાય સરખાય છે એટલે ઓકે તો જરૂરી ગણતરીમાં જૂનું પ્રમાણ એક જેમ એક જેમ એક નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ આપેલું નથી એટલે આપણો નિયમ જો કશું જ ના આપે માત્ર જૂનું પ્રમાણ આપે તો જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ બને અને નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ બને તો જૂનું પ્રમાણ એક જેમ એક જેમ હતું તો બે ચાલુ રહેનાર ભાગીદારોનું નવું પ્રમાણ ને લાભનું પ્રમાણ એનું જ એક જેમ એ બરાબર કોણ નિવૃત્ત થઈ છે મિત્રો એક્સ નિવૃત્ત થઈ છે એટલે વાય અને જેડ આ બંનેને લાભ મળશે એક જેમ એક ચાલો આગળ સૌપ્રથમ જૂની પાઘડી બેતાલીસ હજાર જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો એટલે ત્રણે ત્રણ વચ્ચે માંડી માંડી વાળીશું ઓકે જેટ ના મૂડી ખાતે ઉધાર તે પાગડી ખાતે જમા બેતાલીસ હાજર બેતાલીસ હાજર ભાગ્યા ત્રણ એક જેમ એક જેમ એક એક જેમ એક જેમ એક સરખા વેચો ચૌદ 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 હજાર બરાબર વેચાઈ ગઈ જૂની પાગડી માંડીવાળી હવે આગળ જે નવી પાઘડી હતી એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર માં નિવૃત્ત થનાર ભાગીદાર કોણ છે એક્સ અને એનો ભાગ પણ કેટલો એક તૃતીયાંશ તો એક લાખ વીસ હજાર ગુણ્યા એક તૃતીયાંશ એટલે ચાલીસ હજાર મળે નિવૃત્ત થનાર ભાગીદાર ને ચાલુ રહેનાર બંને ભાગીદારો વાય અને જેડ ચાલીસ હજાર કુલ આપશે ચાલુ રહેનાર ભાગીદાર જેને લાભ મળે છે તે અને ચાલુ રહેનાર ભાગીદાર જે હતા એક્સ નિવૃત્ત થયો એટલે વાય અને જેડ જે હતા એને લાભ કેટલો મળતો હતો તો જૂનું પ્રમાણ નવું પ્રમાણ નવું મૂડી ખાતે ઉધાર વીસ હાજર જેડના મૂડી ખાતે ઉધાર વીસ હાજર તે કુલ એક્સ ના મૂડી ખાતે ચાલીસ હજાર જમા જોઈએ ઓકે વાયના મૂડી ખાતે ઉધાર વીસ હજાર જેડના મૂડી ખાતે ઉધાર વીસ અને તે એક્સ ના મૂડી ખાતે જમા

ચાલો તો સૌપ્રથમ નવો ભાગ સાત જેમ બે એટલે સાત નવ માઉસ એનો અને સી નો બે નવ માઉસ કારણ કે અહીંયા બી નિવૃત્ત થયા એટલે એ અને સી બે ભાગીદાર ચાલુ રહેશે એનો અને સી નો લાભ તો સાત નવ માઉસ જૂનો ભાગ અને આનો બે નવ માઉસ જૂનો ભાગ માઇનસ જૂનો ભાગ સોરી આ નવો ભાગ નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો એનો લાભ એટલે એનો નવો ભાગ છે સાતના છેદમાં નવો અને નો નવો ભાગ છે બેના છેદમાં નવ માઇનસ જૂનો ભાગ તો જૂનો ભાગ સરખા છેદ સરખા કરતા એકા ત્રણ સાત માંથી ત્રણ જાય તો ચાર નવ માં પણ ત્રણ વડે ગુણો આપણે ત્રણ એકા ત્રણ તો બે માંથી ત્રણ જાય તો માઇનસ એક આવ્યો અને માઇનસ એક આવ્યો એટલે ભાગીદાર સી ત્યાગ કરે છે તો ત્યાગ કરનાર બે થયા

છસો ને સડસઠ તો પેલા વીસ હજાર બી એના મૂડી ખાતે ત્યાં જે નિવૃત્ત થાય છે તે વીસ હજાર અને તે સીના મૂડી ખાતે ત્યાં કરનાર છ હજાર છસો સડસઠ આવી રીતે પાઘડીની વેચણી થાય વેરી સિમ્પલ આ વસ્તુ આ રીતે સોલ્વ કરવાની હતી બરાબર આની અંદર પાઘડીની વહેંચણી મહત્વની છે બાકીનો આઠ માસનો જે દાખલો છે આગળ કરતા હતા એ રીતે પ્રવેશ પ્રમાણે છે ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હવે પછી આપણે જોઈશું આઠ માસના દાખલા જે પરીક્ષામાં ખાસ પૂછાય છે